गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? बधा मजामां छो? जय श्री कृष्ण, सत श्री अकाल, जय भारत। तो हवे आपणे पहोंच्या छे लेवल बे, अने हवे तमा प्रश्नो जे छे थोड़ाक अघरा थशे। मैं बाजूमांथी लिस्ट पण काढीने आव्युं छे नित्य समूहनो, हवे तो याद राखवुं ज पड़शे। अने खास करीने फरीथी एक आपणे चक्कर मारी लईए के साइन्स स्क्वेर थीटा वत्ता कॉस स्क्वेर थीटा बराबर एक, सेक स्क्वेर थीटा माइनस टेन स्क्वेर थीटा बराबर एक, अने एवी ज रीते कॉसेक स्क्वेर थीटा माइनस कॉट स्क्वेर थीटा बराबर एक। हवे जे वच्चे माइनस छे एनो एक वार ओछा वत्ता पण थई शके छे, एटले के अहीं सेक थीटा माइनस टेन थीटा अने सेक थीटा वत्ता टेन थीटा बराबर पण एक लखी शके। आवो भी आइडिया राखजो। एवी रीते अहीं कॉसेक थीटा माइनस कॉट थीटा अने कॉसेक थीटा प्लस कॉट थीटा बराबर पण हूँ एक लखी शकूँ छू। आना माटे आपणे बे सूत्रों मेळवेला के साइन स्क्वेर थीटा एटले शू, तो के भाई वन माइनस कॉस स्क्वेर थीटा। हवे अहीं भी एक वार ओछा वत्ता लखाय એટલે કે વન માઇનસ કોસ થીટા અને વન પ્લસ કોસ થીટા લખી શકાય। એવી રીતે અહીંયા આપણે લખીએ કે કોસ સ્ક્વેર થીટા બરાબર વન માઇનસ સાઇન સ્ક્વેર થીટા, એટલે એક ઓછા સાઇન થીટા અને એક વત્તા સાઇન થીટા લખી શકાય। એટલે અહીંયા સૂત્ર તો આપણા નિત્ય સમૂહતા આટલા જ છે, આ બધું આપણે આગળ શીખી ગયા એકવાર ઓછા વત્તા એનો ઉપયોગ કરેલો છે। તો હવે ફરીથી આપણે યાદ કરી લીધા અને આપણા લેવલ ટુનો પહેલો પ્રશ્ન લઈએ છીએ, એ કે પ્રશ્ન 21 થી 25, અને ત્યાર પછી આપણે આગળ વધીશું તો 26 થી 30। દરેક 5-5 પ્રશ્નોના આપણે ગાળામાં આગળ વધતા જઈશું। તો અહીં તમે જુઓ તો કે સાઇન થીટા વત્તા કોસેક થીટા આખાનો સ્ક્વેર, કોસ થીટા વત્તા સેક થીટા આખાનો સ્ક્વેર, જવાબ લાવવાનો છે મારે 7 વત્તા 10 સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા। હવે 10 સ્ક્વેર થીટા, તો અહીંયા સાઇન અને કોસેક, અહીંયા કોસ વત્તા સેક, એટલે મારે આનું વિસ્તરણ કરું કે નહીં કરું એ કન્ફ્યુઝન રહી કે ભાઈ હું આ સ્ક્વેરને તોડી નાખું કે આનું સાદરૂપ આપું। ધારો કે હું આનું આ રીતે સાદરૂપ આપીએ જઈએ કે કોસેક થીટા એટલે એકના છેદમાં સાઇન થીટા આખાનો સ્ક્વેર, તો પણ તમે લાવી શકો છો કે મારે અહીંયા ટેન અને કોટ લાવવાના છે, અહીંયા કંઈ બી આવશે ગરબડ થઈને એટલે તમારો પ્રશ્ન આગળ સોલ્વ થશે। એટલે આમાં શું છે કે દરેક વખતે નવી નવી આપણે પદ્ધતિ રીત તો ના કહેવાય પણ એક સરખી રીત નથી ચાલતી, દરેક દાખલામાં આખું અલગ જ પડે, એટલા માટે વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન રહે છે કે આ પ્રશ્નો જે છે જ્યારે તમે કરાવો ને ત્યારે સહેલું લાગે, પણ જ્યારે જાતે કરવા બેસીએ ને ત્યારે તકલીફ છે, ત્યારે સારું આવડતું જ નથી। એટલે આને જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમારા માટે ખૂબ જ સારું રહેશે। તો આપણે પહેલાં અહીંયા ડાબી બાજુની આપણે વાત કરીએ, તો ડાબી બાજુને ઉતારીએ તો શું થશે, સાઇન થીટા વત્તા કોસેક થીટા આખાનો સ્ક્વેર વત્તા કોસ થીટા પ્લસ સેક થીટા આખાનો સ્ક્વેર। હવે જો આના સૂત્રને આપણે યાદ કરીએ તો આનું સૂત્ર આવે છે સેક સ્ક્વેર થીટા માઇનસ વન, એવી જ રીતે આનું સૂત્ર આવશે કે ભાઈ કોસેક સ્ક્વેર થીટા માઇનસ વન। હવે તમે વિચારો કે આ કઈથી લાવ્યા, તો આ છે જ, આપણે ખબર છે શું છે કે ભાઈ સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર એક, માટે સેક સ્ક્વેર થીટા આ એક આબો જ આવે ને ટેન પહેલી બાજુ જાય, આ તમારું ટેન સ્ક્વેર થીટાનું સૂત્ર થઈ ગયું। એટલે અહીંયા જો હું અહીંયા સેક સ્ક્વેર ને આપણે ટેન લાવવો હોય તો મારે અહીંયા સેકવેર જોઈશે, અને સેકવેર હશે તો ઓટોમેટિક ટેન મને મળશે, એટલે આપણે આનું વિસ્તરણ કરીએ। વિસ્તરણ કરવા માટે ફરી પાછું યાદ કરીએ, આપણે કોને યાદ કરવાનો, એ વત્તા બી આખાનો સ્ક્વેર, ચાંદલો ચાંદલો અને લસરપટ્ટી, આ સ્ટાઇલમાં જઈશું આપણે, મધ્યમ પદને કંઈ રાખીશું પાછળ। તો આપણે આને લઈએ તો શું થશે જોજો, તો સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસેક સ્ક્વેર થીટા વત્તા ટુ, જો ટુ એ બી, એ અને બી, એ એટલે સાઇન અને બી એટલે કોસ, એટલે ટુ
साइन थीटा इंटू कोसेक थीटा। आप पहला कौंसन विस्तरण करो लखवा रीत पर हूँ लखू छू एवं लखजो तो खूब सरल पड़ से। हमें तेरे लीटी नहीं बचावा जवा दे हमें आज एना नीचे लखीश अँजो तो शू आ चांदलो चांदलो लसरपट्टी ए स्क्वेर वत्ता बी स्क्वेर वत्ता टू ए बी एट कहीं कॉसनो स्क्वेर थे बराबर नहीं पद कंटीन्यू चाले जोजो एट्ले कि कॉस स्क्वेर थीटा प्लस सेक्वेर थीटा प्लस टू कॉस थीटा इंटू सेक थीटा। हम ते कहीं विचारो कि शू कोई सूत्र तमु कहीं पकड़ाई है आ रू जुओ शू थे साइन स्क्वेर वत्ता कॉस स्क्वेर की जगह एट आ बने भेगा करीशू। हम तमने खबर है कि साइन और कॉसेक आए ए एक बीजा ने उड़ाड़ी मूके रहे कि एक बीजा व्यस्त है एवं रीते कॉस और सेक एक बीजा ने उड़ाड़ी मूके से याद रखो केम जोजो फरी थी कि साइन थीटा बराबर एकना छेद में कॉसेक थीटा आ बे जारे भेगा थाय तो साइन इंटू कॉसेक थीटा बराबर एक अँ उड़ी जाए एक आवी रीते कॉस्टनो व्यस्त कोण छे सेक थीटा एटले ज्यारे एने आपणे गुणाकार करीशुं तो एनी जग्या शुं लखाशे एक। तो हवे आ बेने आपणे भेगा लखीए तो शुं लखाशे अहींया जोजो के भाई साइन स्क्वेर थीटा वत्ता कॉस स्क्वेर थीटा। चलो अहींया बच्चू शुं छे ते लखी दईए के भाई कॉसेक्वेर थीटा अने लखी दईए सेक्वेर थीटा अने पेला बे वत्ता बे एटले केटला थई गया ए चार बे वत्ता बे केटला थई गया चार। आ पाछू एक उमेराशे पाछ एक आवशे अहीं। हवे तमे विचारो कि हमणां ज आपणे सूत्र याद लखलो कोसेक्वेर थीटानी जग्या शुं लखाशे वन प्लस कॉट स्क्वेर थीटा आनी जग्या लखाशे वन प्लस टेन स्क्वेर थीटा। एटले जुओ आ चार अने एक पांच आमां ठीक निकळशे छ आमां ठीक निकळशे सात एटले सात आवी गया बराबर। तो हवे आपणे आनी जग्या एक लखी दईए पहेला तो एक वत्ता आनुं सूत्र कोसेक्वेरनुं भाई वन प्लस टेन स्क्वेर थीटा वत्ता आनु सूत्र वन प्लस को अरे चलो अनु सूत्र लखाई गयु मारथी भूल थी पहला। हम हूँ आनु सूत्र लखू छु वन प्लस कॉट स्क्वेर थीटा वत्ता चार। तो हवे तमे जुओ चार ने एक पांच ने छ ने सात एटले के सात थई गया वत्ता टेन स्क्वेर थीटा वत्ता कॉट स्क्वेर थीटा बराबर आ गई तमारी जमणी बाजू एटले कि डाबी बाजू बराबर जमणी बाजू बराबर जोई लो। अने हवेथी लेवल बे आवे एटले दरेक दाखलो पांच केटली वखत पांच वखत गणवानो छे। तो दाखला नंबर बावीस पर आपणे आगळ वधीए प्रश्न जोई लो टू सेक्वेर थीटा माइनस सेक रेस टू फोर थीटा माइनस टू कोसेक्वेर थीटा प्लस कोसेक रेस टू फोर थीटा जवाब लावानो छे कॉटनी चार घाट ओछा टेननी चार घाट। हवे जुओ कॉटनी अंदर तमने सूत्र अहीं देखाय के कॉट एटले शुं तो कि भाई वन प्लस अरे आ रीते लखाशे ने कॉट क्वेर वन प्लस कॉसेक क्वेर थीटा आनी जगह लखाशे वन अरे रे रे खोटो लखाई गयो ने अहीं लखाशे कॉसेक क्वेर थीटा माइनस वन अने आनुं लखाशे सेक्वेर थीटा माइनस वन आवुं कंईक आपणे लावानुं छे जो स्क्वेर छे ने एटले। तो फरीथी जो लखी दऊं के कॉट स्क्वेर थीटा बराबर कोसेक्वेर थीटा माइनस वन आनो कंईक आपणे उपयोग करवानो छे। तो जो मारे आ कोसेक्वेर माइनस वन लावा छे तो अहींया आपणे सेक्वेर थीटानुं सूत्र टेनना स्वरूपमां कयुं होई शके चलो याद करो फरीथी याद कराऊ सेक्वेर माइनस टेन स्क्वेर बराबर एक। तो जो मारे सेक्वेर नी जग्या लखवू छे तो शुं लखाशे वन प्लस टेन स्क्वेर आनो आपणे उपयोग करीए अहींया। हवे आ सेकनी केटली घात छे चार तो हुं अहींया आनो स्क्वेर करूँ तो पेली बाजू आनो पण स्क्वेर करीने लखी शकाय बराबर। एवी रीते जो मारे कोसेक्वेर थीटानुं सूत्र यूज करवू छे तो आवी ज रीते लखाशे कि कोसेक्वेर थीटा एटले शुं तो कि भाई वन प्लस कॉट स्क्वेर थीटा। तो हवे आपणे आनो उपयोग करिए बराबर एटले कंई जवानुं छे कि भाई सेक परथी कॉट पर जवाय कारण के सूत्र छे एवी रीते कोसेक परथी अरे सेक परथी टेन पर जवाय अने कोसेक परथी कॉट पर जवाय एक तो मगजमां चालवुं जोईए कारण के आपणे एना सूत्र नित्य समूह तैयार कर्या छे।
सारू तो हवे डाबी बाजू पहला उतारी लीए लेफ्ट हेन्ड साइड डाबी बाजू कई है अपने टू सेक्वेर थीटा माइनस सेक रेस टू फोर थीटा माइनस टू कॉसेक्वेर थीटा प्लस कॉसेक रेस टू फोर थीटा तो आ पहला माथी हूँ सेक्वेर थीटा कॉमन काढ़ो फक्त सेक्वेर थीटा कॉमन काढ़ो तो शू लखाशे अंदर टू माइनस सेक्वेर थीटा लखाय जो आने तमे गुणी जुओ एटले पाछे उपलू पर आवे छे टू सेक्वेर थीटा इंटू सेक रेस टू फोर थीटा हवे आ बीजा बे पद छे एमांथी हूँ कॉमन काढ़ू छू माइनस कॉसेक्वेर थीटा तो अंदर बसे टू माइनस कॉसेक्वेर थीटा अने गुणी ने चेक कर लो पाछू अने गुणी ने चेक कर लो आवे छे उपलू पद जुओ 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 ओछा ओछा वत्ता कॉसेक्वेर कॉसेक्वेर कॉसेक रेस टू फोर थीटा हवे सूत्र सेक्वेर थीटा ने जगह शू लखवानू छे वन प्लस टेन स्क्वेर थीटा અને કોસેક સ્ક્વેર થીટાની જગ્યાએ શું લખવાનું છે વન પ્લસ કોટ સ્ક્વેર થીટા તો હવે આપણે અહીંયા સૂત્રનો ઉપયોગ કરીએ સેક સ્ક્વેર થીટાની જગ્યાએ લખું છું વન પ્લસ ટેન સ્ક્વેર થીટા જોજો કઈ જગ્યાએ વાપર્યું મેં પહેલું જ જે કોમન કાઢેલું છે એની જગ્યાએ આની જગ્યા ઉપયોગ કર્યો અહીંયા છે મોટો કૌંસ પછી શું છે બે पाछू सूत्र शू छे सेक्वेर थीटा एटले वन प्लस टेन स्क्वेर थीटा मैं केम कौंस लगाव्यो द्रौपदी छे एटले एटले तो खरुं पर आगळ निशानी कई छे माइनस एटले ज्यारे माइनस निशानी होय आगळ तो तमारे कौंस लगाई दो तो भूल नहीं पड़े भूल पड़से नहीं चलो हवे अहीं जोईए आपणे हवे अहींया आव्या आगळ आ कोसेक स्क्वेर तो कोसेक स्क्वेरनी जग्या शू लखवानुं छे मारे वन प्लस कॉट स्क्वेर थीटा वन प्लस कॉट स्क्वेर थीटा पची है मोटो काउंस अने बे अने आ कोसेक स्क्वेर थीटा की जगह में लखवानु छे जो आग काउंस छे एटले माइनस छे एटले काउंस तो लगाववुं ज पड़शे वन प्लस कॉट स्क्वेर थीटा तो अहीं आपणे फक्त आ एक अने बे सूत्र ज खाली नाख्या छे बे ज सूत्र मूक्या छे बीजू कशुं नथी कर्युं जुओ जई जई मने सेक स्क्वेर देखाय तई वन प्लस टेन स्क्वेर वन प्लस टेन स्क्वेर जई जई मने कोसेक स्क्वेर देखाय तई वन प्लस कॉट स्क्वेर वन प्लस कॉट स्क्वेर बस आने थोड़ूक सादरूप आपीए एटले आपणुं काम एकदम ईजी थई जशे अने तमे कहशो के आईला आ तो बहु सहेलू छे चलो बे ओछा एक ओछा टेन स्क्वेर थीटा बराबर एवी रीते अहीं वन प्लस कॉट स्क्वेर थीटा आ काउंसने आपणे तोड़ीए तो बे ओछा एक ओछा कॉट स्क्वेर थीटा हवे तमे जुओ के बेमांथी एक जाय तो एक बेमांथी एक जाय तो एक तो हवे आपणी पासे शुं बच्युं वन प्लस टेन स्क्वेर थीटा वन माइनस टेन स्क्वेर थीटा आगळ वधीए वन प्लस कॉट स्क्वेर थीटा वन माइनस कॉट स्क्वेर थीटा तो आनी तमे हवे सरखामणी करो के आ धारो के ए छे आ धारो के बी छे आ ए छे आ बी छे तो एक वार वत्ता छे एक वार ओछा छे એટલે આને આને બંનેનો ગુણાકાર ભેગો થાય તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે એકનો સ્ક્વેર ઓછા ટેન સ્ક્વેર થીટાનો સ્ક્વેર એવી જ રીતે જોજો અહીંયા ઓછા છે હવે ઓછા છે આખાનો હું મોટા કૌંસમાં પહેલાં નાખી દઈશ હવે આનું સાદરૂપ આપો એટલે કે ભાઈ આ બી એ જ છે એ વત્તા બી એ ઓછા બી એટલે કે એકનો સ્ક્વેર ઓછા કોટ સ્ક્વેર નો સ્ક્વેર બરાબર આ તમારું બીજું પદ તો હવે આનો હું સાદરૂપ આપું તો જો આપણો જવાબ લગભગ આવી ગયો લગભગ એમ એક જ સ્ટેપ બાકી રહી વન માઇનસ શું થશે બોલો સ્ક્વેરનો સ્ક્વેર
रेस्ट टू फोर थीटा माइनस वन माइनस कॉट रेस्ट टू फोर थीटा। जेव आ माइनस नो आपणे पद तोड़िए तो शू थशे वन माइनस टेन रेस्ट टू फोर थीटा माइनस वन ओछा ओछा वत्ता कॉट रेस्ट टू फोर थीटा। एक अने एक उड़ी गया एटले शू जवाब आव्यो आपणो कॉट रेस्ट टू फोर थीटा माइनस टेन रेस टू फोर थीटा। जे आपणी कई बाजू छे जमणी बाजू माटे लखी शकाय के डाबा बराबर जबा। दरेक दाखलो पांच वखत। तो 23 नंबरनो प्रश्न जुओ बराबर। साइन थीटा माइनस सेक थीटा आखानो स्क्वेर वत्ता कॉस थीटा माइनस कॉसेक थीटा आखानो स्क्वेर। जवाब लावानो छे वन माइनस सेक थीटा इंटू कॉसेक थीटा। એટલે અહીંયા એક વસ્તુ છે કે જવાબ મારો શું લાવવાનો છે સેક કોસેક, તો સેક તો છે જ કોસેક બી છે, તો આને જ આપણે ફેરવી કરીએ તો કોસેકમાં ફેરવાય, અને આને જો ફેરવી કરીએ તો સેકમાં ફેરવાય. પહેલાં ડાબી બાજુ ઉતારો અને આ પહેલાં બેને ફેરવો, આટલું કામ કરીએ પહેલાં. ડાબી બાજુ સાઇન થીટા માઇનસ સેક થીટા આખાનો સ્ક્વેર કોસ થીટા માઇનસ કોસેક થીટા આખાનો સ્ક્વેર. ક્યા હુઆ? તો હવે શું કરીશું? પહેલું તો સાઇનની જગ્યાએ એકના છેદમાં કોસેક થીટા લખો, મોટો કૌંસ કરી દઈએ. એકના છેદમાં કોસેક થીટા માઇનસ સેક થીટા આખાનો સ્ક્વેર વત્તા કોસ થીટાની જગ્યાએ લખાશે એકના છેદમાં સેક થીટા માઇનસ કોસેક થીટાનો સ્ક્વેર. હવે શું કરવાનું છે કે હું નીચે આનો આનો લસા લઈશ, તો આના છેદમાં કશું નથી એટલે એક, આના છેદમાં કશું નથી એટલે એક, એટલે આનો લસા શું હતો કે ભાઈ કોસેક થીટા. હું આની સ્ક્વેર લખું અહીંયા લસા શું આવશે? કોસેક થીટા. એવી રીતે હું અહીંયા સ્ક્વેર લખું તો આનો લસા શું આવશે? અહીંયા સેક થીટા, અહીંયા સ્ક્વેર છે ઉપર. તો આ પદ અહીંયા ઉપર ગુણાશે, લસા લીધું છે એટલે આ એક અહીંયા ગુણાશે, એટલે એક એકાએક ઓછા સેક થીટા ઇન્ટુ કોસેક થીટા, બરાબર. એવી રીતે અહીંયા પણ આ ગુણાશે, એટલે વન માઇનસ સેક થીટા ઉપર ગુણાશે સેક થીટા ઇન્ટુ કોસેક થીટા. તો અરે આ તો જવાબ છે, જુઓ એરો વન માઇનસ સેક થીટા ઇન્ટુ કોસેક થીટાનો સ્ક્વેર. આ ઉપલા પદમાં છે, આ ઉપલા પદમાં છે, એટલે હું ધારો કે આવું કહું તમને કે સેક થીટા, આપણે એવું કહું કે ભાઈ આ એક ઓછા એક્સ વાય છેદમાં છે એક્સ, બરાબર, અને આ સ્ક્વેર છે. એવી રીતે હું લખું કે એક વત્તા એક્સ વાય છેદમાં વાય, આ પણ સ્ક્વેર છે. તો અહીંયા શું થશે કે આ જે સ્ક્વેર છે એને આપણે આવી રીતે અલગ 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 લખી શકીએ, ભાઈ આનો પણ સ્ક્વેર અને આનો પણ સ્ક્વેર. એવી રીતે અહીંયા વન, આ તો સરખું જ છે ને, વન માઇનસ એક્સ વાય આખાનો સ્ક્વેર અને નીચે વાય સ્ક્વેર. તો આ ઉપલું પદ જો સરખું હોય તો હું એને કોમન લઈ શકું ને, આ ઉપલું પદ જો સરખું હોય તો આવી રીતે હું કોમન લઈ શકું. ખ્યાલ આવ્યો? જ્યાં એક્સ એટલે કોણ લીધું આપણે? સેક થીટા, અને વાય એટલે કોસેક થીટા. તો હવે આપણે આને એ જ રીતે આગળ વધીએ તો જોજો, આ પદને આપણે ઉપર નીચે સ્ક્વેર આપી દઈએ તો વન માઇનસ સેક થીટા ઇન્ટુ કોસેક થીટાનો સ્ક્વેર છેદમાં કોસેક વેર થીટા, ચાલો, વત્તા વન માઇનસ સેક થીટા ઇન્ટુ કોસેક થીટાનો સ્ક્વેર છેદમાં શું બચશે? સેક વેર થીટા. તો આ ઉપલું પદ જે સરખું છે એને હું બહાર કોમન કાઢી લઉં, તો હું એને બહાર કોમન કાઢી લઉં તો એ પદ નીકળી જશે. હવે વન માઇનસ સેક થીટા ઇન્ટુ કોસેક થીટાનો સ્ક્વેર મેં કાઢી લીધો,
આ ઉપલું પદ નીકળી ગયું, નીકળી ગયું એટલે અહીંયા અહીંયા નીકળી ગયું ને, આ નીકળી ગયું એટલે શું બચવાનું, અહીંયા એક. એવી રીતે આ બહાર નીકળી ગયું એટલે એની જગ્યાએ શું બચવાનું, એક. એટલે અહીંયા આ બહાર નીકળી જાય તો અહીંયા ઉપર એક બચે, એટલે એકના છેદમાં કોસેક્વેર થીટા વત્તા એકના છેદમાં સેક્વેર થીટા. આ તો આપણો જવાબ જ છે, છે એ જ છે જવાબ. તો બસ, તો આની કિંમત એક થવી જોઈએ, આની કિંમત એક થઈ જાય, થઈ ગઈ. બોલો કેવી રીતે, બોલો બોલો કેવી રીતે આની કિંમત કેવી રીતે એક થાય? આ કોનો વ્યસ્ત છે, કોનો વ્યસ્ત છે? સાઈન. આની જગ્યાએ શું લખાય? સાઈન. સાઈન સ્ક્વેર લખાશે વત્તા, આ કોનો વ્યસ્ત છે? સાઈન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર કેટલા? આવી ગયો જવાબ. ચાલ તો અહીં આપણે આગળ વધીએ. વન માઇનસ સેક થેટા ઇન્ટુ કોસેક થેટાનો સ્ક્વેર, આનો વ્યસ્ત લઈએ તો શું આવશે? વન અપન કોસેક સ્ક્વેર એટલે સાઈન સ્ક્વેર થેટા પ્લસ સેકવેર થેટા જે છે એ કોસેક્વેર, કોસ્ક્વેર થેટાનો વ્યસ્ત. આની જગ્યાએ શું લખાશે? એક. માટે વન માઇનસ સેક થેટા ઇન્ટુ કોસેક થેટાનો સ્ક્વેર ગુણ્યા એક થઈ ગયા, એટલે કે વન માઇનસ સેક થેટા ઇન્ટુ કોસેક થેટા નો સ્ક્વેર આ આપણને મળી જમણી બાજુ. એટલે લખી શકીએ કે ડાબા બરાબર જબા. કેટલી વખત ગણવાનો છે? પાંચ વખત. તો લેવલ ટુ પ્રશ્ન નંબર 24 પર આપણે આગળ વધીએ. અને તમે જુઓ કે સાઈન એ વત્તા કોસે છેદમાં સાઈન એ માઇનસ કોસે વત્તા સાઈન એ માઇનસ કોસે છેદમાં સાઈન એ પ્લસ કોસે. જવાબ લાવવાનો છે 2, સાબિત કરવાનું છે 2 સાઈન સ્ક્વેર એ માઇનસ કોસ સ્ક્વેર. આ સાબિત કરીશું, બાકીના તો ઇઝી છે. તો અહીં તમે ખાસ જુઓ કે ભાઈ આપણે ડાબી બાજુ ઉપર પહેલાં ફોકસ કરીશું તો જમણી બાજુ આપણને ઇઝીલી મળી જશે. આપણે ડાબી બાજુ ઉપર આગળ વધીએ. ડાબી બાજુ શું છે લખી લઈએ એકવાર. તો લખતા લખતા કંઈક આપણને આઈડિયા આવી જાય, એટલા માટે જ હું કહું છું કે રકમ જે છે એને એક વખત ફરી પાછી લખવાની અમુક ટેવ પાડવાની. જ્યારે તમને પ્રશ્ન નહીં આવડે તો એક વખત લખી કાઢો તો કંઈ આઈડિયા આવશે. તમને થશે આ જ પદ અહીંયા છે, જોયું? આ જ પદ આ બધું છે, સાઈને માઇનસ કોસે, સાઈને વત્તા કોસે. તો સાઈન કોસને આપણે એમાં ફેરવી કરી બીજ ગણિતમાં. તો જો હું આને કહું એક્સ, બાજુવાળો વાય, એક્સ ઓછા વાય. ચાલો એવી રીતે એક્સ ઓછા વાય અને એક્સ વત્તા વાય. આપણા દેવ અજયભાઈ કહી ખોઈ આવું કે એમ ઉડાડી દે તો કેટલું સારું લાગે. એવું ના ઉડે ભાઈ, કે પહેલાં જો ગુણ્યા હોય ને અને પદ સરખા હોય તો ઉડી શકે. જો ધારો કે આને આ સરખું હતું ને તો ઉડી જતે, પણ સરખું નથી. હવે આજો ને તું તું તો કે એક્સ ને એક્સ વાય વાય ઉડી જતી ના. તો હવે આનું આનું સાદરૂપ શું લા, આનું સાદરૂપ જુઓ. એમ પ્રશ્ન ચાલુ થાય એટલે એવું લાગે કે પૂરો જ થઈ ગયો છે. એટલે આનો લસા કેટલો આવશે બોલો? તો આનો લસા આવશે એક્સ વત્તા વાય અને એક્સ ઓછા વાય. આ રૂપાના આમ ગુણાશે એટલે શું થાય? એક્સ વત્તા વાય આખાનો સ્ક્વેર, પેલું પદ આ બધું ગુણાય, આમ ગુણાશે એટલે એક્સ ઓછા વાય આખાનો સ્ક્વેર. હવે તમે જુઓ નીચે શું થશે. એકવાર ઓછા વત્તા છે એટલે એક્સ સ્ક્વેર ઓછા વાય સ્ક્વેર લખાય. એક્સ એટલે શું છે? એક્સ એટલે શું છે? સાઈન. આ સાઈન સ્ક્વેર એ. વાય એટલે શું? કો સ્ક્વેર. આવી ગયું આ? હવે અહીંયા અહીંયા શું થવું જોઈએ કે ખાલી બે જ વધવા જોઈએ, બધું જ ઉડી જવું જોઈએ. બે જ વધવા જોઈએ એટલા માટે જો આનું હું સાદરૂપ આપું તો કે ભાઈ ચાંદલો ચાંદલો લસરપટ્ટી, બરાબર. એવી રીતે આનું આપણે સાદરૂપ આપે છે કે ચાંદલો ચાંદલો લસરપટ્ટી. આ ટુ એક્સ વાય, ટુ એક્સ વાય પ્લસ માઇનસ ઉડી જવાના, બંને જ્યારે ગુણાકાર ભેગા થશે તો ઉડી જશે. હવે આ એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર એટલે શું? એક્સ એટલે શું? એક્સ એટલે સાઈન સ્ક્વેર એ. અને વાય એટલે શું? તો તમે વિચારો કે સાઈન સ્ક્વેર એ વત્તા કોસ સ્ક્વેર એ એટલે એક. એટલે આની જગ્યા આવ્યો એક, આની જગ્યા આવ્યો એક, એક વત્તા એક બે. જવાબ આવી ગયો. એટલે બહુ જ સહેલું છે, આપણે ખાલી પેન જ ચલાવવાની છે બસ. હવે ચાલો તો આપણે પહેલાં તો લસા લઈ લઈએ. ચાલો પહેલાં તો લસા લઈ લઈએ. ડ્રોપરીને શું પહેરાવી દેવાની? સાડી પહેરાવી દેવાની, બરાબર. તો હવે અહીંયા સાઈને માઇનસ કોસે, સાઈને વત્તા કોસે આ લસા લીધો.
જુદા જુદા કિંમતો હોય એટલે આપણે સીધો આપણે એને ગુણી જ કરવાના ઉપર, તો આ ઉપર ગુણાશે એટલે આ બંને પદ સરખા છે, જુઓ આ બંને સરખા છે એટલે સ્ક્વેર લખાશે, સાઈન એ વત્તા કોસ એ નો સ્ક્વેર, એવી જ રીતે આ પણ સરખા પદો થશે અહીંયા, એટલે કે સાઈન એ માઇનસ કોસ એ નો સ્ક્વેર. તો આપણે કઈ રીતે તોડતા હતા, ચાંદલો ચાંદલો લસપટ્ટી મધ્યમ પદને પાછળ રાખીશું, તો ઉપર લખાશે સાઈન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ ટુ સાઈન એ ઇન્ટુ કોસ એ. અને એવી રીતે હું આ હવે આ બીજું પદને તોડું છું, ચાંદલો ચાંદલો લસરપટ્ટી એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર ઓછા બે એક્સ વાય, તો શું લખાશે, સાઈન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ, અને થોડુંક મારે પૂછવું પડશે, માઇનસ ટુ સાઈન એ ઇન્ટુ કોસ એ, અને છેદમાં શું થશે, હવે છેદમાં શું થશે બોલો, એક વાર ઓછા એક વાર વધતા એટલે શું લખાશે, સાઈન સ્ક્વેર એ માઇનસ કોસ સ્ક્વેર એ. અહીં હમણાં કશું જ આવી રીતે તમે ઉડાવી નહીં શકો જ્યાં સુધી આ ગુણાકાર નહીં થાય ત્યાં સુધી, બરાબર. ચાલો તો હવે તમે જ વિચારો કે ભાઈ આ જે પદ છે એ ઉડી ગયું આખું, સાઈન ઇન્ટુ કોસ વાળું પદ ઉડી ગયું, આની જગ્યા શું લખાશે એક, અને પેલાની જગ્યા પર શું લખાશે એક, તો છેદમાં આવ્યું આપણી પાસે સાઈન સ્ક્વેર એ માઇનસ કોસ સ્ક્વેર એ, એટલે કે બે ના છેદમાં સાઈન સ્ક્વેર એ માઇનસ કોસ સ્ક્વેર એ. આ થઈ ગઈ તમારી જમણી બાજુ, એટલે કે ડાબા બરાબર જબા. હવે પછીનો ભાગ તો સહેલો જ છે, કશું જ નથી, આ પહેલાં તો એમ એક બે એક બે સ્ટેપના જ કામ છે. હવે તમે જુઓ અહીંયા આપણે ડાબી બાજુ લઈએ, કઈ લાવેલા છેલ્લે ટુ ના છેદમાં સાઈન સ્ક્વેર એ માઇનસ કોસ સ્ક્વેર એ, જોવાનું શું જવાબ લાવવાનો છે. કોણ કોણ હતું, સાઈન અને કોસ હતા, તો કોણ ગાયબ થઈ ગયું, સાઈન. સાઈનને કાઢવો હોય તો એનું સૂત્ર વન માઇનસ કોસ સ્ક્વેર એ, તો આની જગ્યાએ સૂત્ર લખીએ આપણે વન માઇનસ કોસ સ્ક્વેર એ, વન માઇનસ કોસ સ્ક્વેર એ કોસ સ્ક્વેર એ, તો શું થઈ ગયું બોલો, આવી ગયો જવાબ, વન માઇનસ ટુ કોસ સ્ક્વેર એ થઈ ગયું, ઇઝી. હવે જો મારે અહીંથી પેલી બાજુ બી જવાય, અહીંથી અહીંયા બી જવાય છે, જો તમારે અહીંથી જવું હોય તો કોસની જગ્યાએ શું લખી દેવાનું, સાઈન, વન માઇનસ સાઈન સ્ક્વેર, તમારો પેલો જવાબ આવી જશે. આ તમારે જાતે મેળવવાનો છે, અથવા તો તમે ડાબી બાજુ આ ફરી પાછી ઉતારો અને કોસની જગ્યાએ શું લખી દેવાના છે, સાઈન સ્ક્વેર, વન માઇનસ સાઈન સ્ક્વેર, આ તમારે જાતે લાવવાનું છે, બરાબર. નહીં આવે તો કમેન્ટ બોક્સમાં જણાવજો કે અમને આવડ્યું નહીં. તો લેવલ ટુનો આપણો પાંચમો દાખલો, પચીસમો, વન પ્લસ કોટ થીટા માઇનસ કોસેક્વેર થીટા, વન પ્લસ ટેન થીટા પ્લસ સેક થીટા બરાબર બે, જવાબ શું લાવવાનો છે, બકરી બોલે બે. પણ બે લાવવા માટે શું કરીએ આપણે, હવે જો અહીંયા સ્ક્વેર જ્યાં સુધી નહીં હોય ને ત્યાં સુધી સૂત્ર નહીં ચાલે, આપણે જે સાઈન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર, જ્યાં સુધી ઉપર સ્ક્વેર નહીં આવે ત્યાં સુધી નહીં ચાલે, એટલે જ્યારે બી એવું લાગે ને કે મને કંઈ સમજ નહીં પડતી, તો કહેવાનું ઓરિજિનલ, કઈ જીનલ, ઓરિજિનલ. તો ડાબી બાજુની આપણે વાત કરીએ, વન પ્લસ કોટ થેટા માઇનસ કોસેક થેટા, વન પ્લસ ટેન થેટા પ્લસ સેક થેટા, ઓરિજિનલ કોટ થેટા, કોટ થેટાની જગ્યાએ શું લખી શકાય, તો કે ભાઈ કોસ થેટાના છેદમાં સાઈન થેટા. હું કોસેક થેટાની જગ્યાએ શું લખું, એકના છેદમાં સાઈન થેટા. ટેન થેટાની જગ્યાએ શું લખું, સાઈન થેટા છેદમાં કોસ થેટા. અને સેક થેટાની જગ્યાએ શું લખું, એકના છેદમાં કોસ થેટા. ચાલો આ બધી કિંમત આપણે મૂકી દઈએ અને કૌંસને આપણે મોટો કરી દઈએ. ચાલો વન પ્લસ કોસ થેટા છેદમાં સાઈન થેટા, કોસેક થેટા એટલે એકના છેદમાં સાઈન થેટા. હવે આગળ વન પ્લસ ટેન થેટા એટલે
साइन थीटा छेद में कॉस थीटा वत्ता एक ना छेद में कॉस थीटा थी गयु काम आटलू पूरु हवे अपूर्णांक आवे एटले लसा अपूर्णांक आवे एटले शुं करवानुं लसा तो आ पद में साइन थीटा लसा आ पद में कॉस थीटा लसा तो आपणे लसा लईए जो जो मोटो काउंस छे छेद में लखी दईए लसा साइन थीटा एवी रीते बीजा कौंस में जे छे ए लसा शुं निकळशे कॉस थीटा और तमे जुओ के साइन थीटा छेद में छे એટલે એને ગુણવાની જરૂર નથી આ પણ છે ગુણવા એટલે ખાલી આ પદને ગુણાશે કેટલા વડે સાઇન થીટા તો એક ગુણ્યા સાઇન થીટા પ્લસ કોસ થીટા માઇનસ વન ખબર પડી અને મારે સાઇને ગુણવા પડે અને એક વડે અને એક વડે એટલે કોસ થીટા એક એકા એક એવું જ કામ આપણે બીજા પદમાં કરીએ અહીંયા કોસ થીટામાં તો અહીં શું થશે કોસ થીટા વત્તા साइन थीटा वत्ता एक हवे जोवानु बराबर ध्यान थी जोवानु साइन वत्ता कॉस छे साइन वत्ता कॉस छे तो अहीं एक ओछा छे ने अहीं एक वत्ता छे आटलो ज फरक छे आटलो ज फरक छे तो हवे शुं करीए के आवुं ज्यारे होय ने तो जोड़ियो बनाई दिए के कोण कोण सरखुं सरखुं छे जो हुं जोड़ियो बनावुं धारो के तो ऊपर साइन वत्ता कॉस्ट जोड़ी बन से बराबर अने ओछा एक आ आपड़ो मोटो काउंस ऊपर ने आ आ छेदना तो गुणाकार में भेगा थई जवाना नीचे आ तो बन्ने अहीं भेगा थवाना के भाई साइन इंटू कॉस आटलो हूँ अंशनी बात करूँ छूँ एवी रीते अहीं शुं थशे जुओ के आ जोड़ी बनाई दऊं तो आ साइन वत्ता कॉस छे तो अहीं भी एवुं लखी दऊं तो शुं थशे साइन थीटा वत्ता कॉस थीटा वत्ता एक हवे तमने कंईक झबकवुं जोईए कंईक झबकवुं जोईए शुं कंईक तो झबकवुं जोईए के भाई आ बंने पद सरखा छे एटले हुं आने ए कहूँ आने हुं बी कहूँ आ ए छे आ बी छे एटले आ थई गयुं तमारुं ए ओछा बी पेलुं थई गयुं तमारुं ए वत्ता बी अने ए ओछा बी अने ए वत्ता बी नो गुणाकार थाय એટલે શું લખાય એ સ્ક્વેર ઓછા બી સ્ક્વેર તો હવે જો એ સ્ક્વેર એટલે સાઇન થીટા વત્તા કોસ થીટાનો સ્ક્વેર ઓછા એકનો સ્ક્વેર એ આપણા ઉપર અંશમાં લખાશે છેદ તો આપણો ક્લિયર જ છે અહીંયા કે ભાઈ સાઇન ઇન્ટુ કોસ શું લખાશે અહીંયા સાઇન થીટા પ્લસ કોસ થીટાનો સ્ક્વેર ઓછા એક સ્ક્વેર હા એ સ્ક્વેર ઓછા બી સ્ક્વેર કર્યું બસ અને તોડવાનું ને તોડવાની સ્ટાઇલ ખબર છે ને સાઇન થીટામાં ચાંદલો ચાંદલો લસરબટ્ટી હું બાજુમાં લખું અહીંયા તો શું થશે જોજો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા પ્લસ ટુ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા અને શું બચ્યું છેલ્લે આ આ વિસ્તરણ થઈ ગયું જો ચાંદલો ચાંદલો લસરપટ્ટી લસરપટ્ટી એટલે આ બે ગુણ્યા કોસ ગુણ્યા સાઇન ટુ સાઇન કોસ થીટા ટુ સાઇન કોસ થીટા અને ઓછા શું આવશે અહીંયા એક બરાબર અને નીચે કોણ છે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા હવે તમે કહેશો કે આની જગ્યાએ શું લખાશે એક આની જગ્યાએ શું લખાશે એક હું આની જગ્યાએ એક લખું તો જો એક વત્તા ટુ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા માઇનસ વન છેદમાં સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા કોણ ગયું ના ભાઈ એક અને એક ગયો જ્યાં સુધી વત્તા ઓછા નહીં જાય ત્યાં સુધી છેદ નહીં ઉડે જ્યાં સુધી આ વત્તા ઓછા નહીં જાય ત્યાં સુધી છેદ નહીં હવે શું બચ્યું જુઓ હવે શું બચ્યું હવે તું સાચો હવે તું બરાબર છે એટલે કે હવે બચ્યું ટુ સાઇન ઇન્ટુ કોસ નીચે છે સાઇન ઇન્ટુ કોસ હવે આ ગુણાકાર થઈ ગયો ને એટલે આ ઉપર નીચે ઉડી શકે છે એટલે શું બચ્યા અહીંયા ટુ આ તમારો જમણી બાજુ ડાબી બાજુ બરાબર જમણી બાજુ આ દરેકે દરેક દાખલો પાંચ પાંચ વખત ગણીને મોકલવાના છે મને